સુરતના પલસાણા નજીક ધામડોદ ગામમાં પ્રથમ વખત 15 ફૂટ ઊંચા વિરાટ રુદ્રાક્ષ શિવલિંગનું અનાવરણ કરવામાં આવ્યું. 9 લાખ જેટલા રુદ્રાક્ષથી બનાવવામાં આવ્યું શિવલિંગ. ભાગવત આચાર્ય પૂજ્ય પંકજભાઈ વ્યાસની નિશ્રામાં યોજાયેલા કાર્યક્રમમાં ધાર્મિક રાજકીય આગેવાન હાજર. હજારો શિવભક્તોએ શિવલિંગના કર્યા દર્શન. બોટાદના બરવાળા તાલુકાના પાંડવ કાલીન ભીમનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી. વિદ્વાન બ્રાહ્મણોના વેદોક્ત મંત્રોચ્ચાર વચ્ચે 11 કુંડી હોમાત્મક મહારુદ્ર યજ્ઞ શરૂ કરવામાં આવ્યો. આ મહાપ્રસાદીનો સર્વે ગ્રામજનોએ લાભ લીધો. બોટાદના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે દાદાને ભવ્ય શણગાર કરવામાં આવ્યો. કષ્ટભંજન મહારાજ અને રુદ્રાક્ષનો અદભુત શણગાર. સંતો વિશેષ આરતી પૂજા કરી અને હજારો ભાવિક ભક્તોએ અનેરા દર્શનનો ઓનલાઈન તથા પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતા અનુભવી. સાબરકાંઠાના હિંમતનગરમાં બેરણા નજીક કંટાળેશ્વર હનુમાનજી મંદિરમાં શિવરાત્રીની ઉજવણી. શિવજીની વિશાળ પ્રતિમા પર 1008 શિવલિંગ પાસે વિશ્વ કલ્યાણ માટે 1.25 મણ ઋણ વિશાળ જ્યોત પ્રગટાવવામાં આવી. અંબાજીના કૈલાસ ટેકરી મહાદેવ મંદિર ખાતે શિવરાત્રીની ભવ્ય ઉજવણી. શિવજીને વિવિધ વ્યંજનોનો 56 ભોગનો અન્નકૂટ ધરાવાયો, જેનો મોટી સંખ્યામાં શિવભક્તોએ લાભ લીધો. દર વર્ષની જેમ આ વખતે પણ ભગવાન ભોલેનાથની પાલખી યાત્રા નીકળી. મહેસાણામાં શક્તિપીઠ બહુચરાજી મંદિરમાં દર્શનના સમયમાં કરાયો ફેરફાર. દર્શનનો લાભો લઈ શકાય. બહુચરાજી મંદિરે સવારે 5:30 થી રાત્રે 9:30 સુધી કોરોના કેસ ઘટતા દર્શન વ્યવસ્થામાં ફેરફાર. રાજકોટના જસદણ સ્વામિનારાયણ મંદિરમાં 75 કુંડી યજ્ઞનું આયોજન. રાજકોટ ગુરુકુલે 75 વર્ષ પૂર્ણ થતા પૂજ્ય ધર્માનંદન સ્વામીના સાનિધ્યમાં શિવરાત્રી નિમિત્તે યજ્ઞનું આયોજન. અમદાવાદમાં નારણપુરામાં પ્રદૂષણને લઈને સ્થાનિકોનો વિરોધ. એસી 4 રસ્તા પાસે ખાલી પ્લોટ ડમ્પ સાઇટ બની જતા વિરોધ. રેલી યોજી એમસી સામે સ્થાનિકોએ પ્રદર્શન કર્યું. 10 વર્ષથી રજૂઆત છતાં કોઈ નિકાલ ન આવ્યો. જલ્દીથી ડમ્પ સાઇટનો નિકાલ કરવાની સ્થાનિકોની માંગ. ઉત્તર ગુજરાત વિસ્તારના 7 ધારાસભ્યોએ પાણી પ્રશ્ને મૌન રેલી કાઢી. ધારાસભ્યોની માંગ છે કે આગામી બજેટમાં વિસ્તાર માટે નાણાં નહીં પરંતુ પાણીની જોગવાઈ કરવામાં આવે. ઉનાળાની શરૂઆત પહેલા જ પાણીની વિકટ સમસ્યા. સરકાર બજેટમાં પાણીને લઈ નક્કર આયોજન કરે તેવી માંગ. પાણી પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો રસ્તા પર આંદોલન કરાશે. બીએમડબ્લ્યુના અમદાવાદના ડિસ્ટ્રીબ્યુટર પર સોલી મોટર લિમિટેડે બીએમડબ્લ્યુ પર કરેલી અરજી પર એનસીએલએટીનો હુકમ. કહ્યું કે જો કારનું વેચાણ ઓછું થયું હોય તો તેના માટે ડિસ્ટ્રીબ્યુટરને જવાબદાર ન ગણી શકાય. મોટા બિઝનેસ હાઉસ કાયદાનો દુરુપયોગ કરી નાના ડિસ્ટ્રીબ્યુટરને હેરાન કરશે તો નાના ઉદ્યોગકારો કઈ રીતે કરશે રોજગાર, તે સૌથી મોટો પ્રશ્ન. હવે વાત કરીએ સુરેન્દ્રગરની, તો સુરેન્દ્રગરના થાનમાં પકડેલ આરોપીને પોલીસ દ્વારા ઢોર માર મારવા મુદ્દે રેલી યોજાઈ. વડોદરામાં પાદરા રોડ પર કાંસમાં રિક્ષા ખાબકી બાઇક ચાલકને બચાવતા સંતુલન ગુમાવતા રિક્ષા કાંસમાં ખાબકી. રિક્ષા ચાલક સહિત 2 ઇજાગ્રસ્ત. કચ્છના રાપરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો. રિક્ટર સ્કેલ પર 3.4 તીવ્રતા. 7:50 નોંધાયો ભૂકંપનો આંચકો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાપરથી 19 કિલોમીટર દૂર. સુરત રેલવે સ્ટેશન પર સદનસીબે મોટી દુર્ઘટના ટળી. ટ્રેનના ગાર્ડની સાવચેતીને પગલે એક મુસાફરનો જીવ બચ્યો. ટ્રેન નીચે આવતા એક મુસાફરને ગાર્ડે બચાવી લીધો. ટ્રેનના ગાર્ડે તાત્કાલિક બ્રેક મારતા દુર્ઘટના ટળી. ચાલતી ટ્રેનમાંથી નીચે ઉતરવા જતા 40 વર્ષના મુસાફરે ગુમાવ્યું હતું સંતુલન. મુસાફર 30 મીટર સુધી ટ્રેન સાથે ઠસરાયો. જામનગરના કાલાવડના જૂના એપીએમસીમાં ટેકાના ભાવે ચણાની ખરીદીની શરૂઆત. આજે 100 ખેડૂતોને SMS થી બોલાવવામાં આવ્યા. ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળ્યો. કાલાવડ તાલુકા ભાજપ પ્રમુખ સહિત આગેવાન ઉપસ્થિત. કેનેડા જવા માંગતા વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓના વિઝા નામંજૂર થવાનું પ્રમાણ વધ્યું. 2016ની સરખામણી ચાલુ વર્ષે 30-40% વિઝા વધારે રદ થયા. રિજેક્શન રેટ વધવાને કારણે વિદ્યાર્થીઓમાં નિરાશા વધી. જોકે કેનેડાની પોલિસી અને કેપેસિટી મુજબ નિર્ણય બદલાતા હોવાથી રિજેક્શન દર વધ્યો હોવાનો કન્સલ્ટન્ટનો દાવો. મહેસાણાના વડનગરમાં આધુનિક ડાયાલિસિસ સેન્ટરનું ઈ લોકાર્પણ સમારોહ યોજાયો. રાજ્યના 31 આધુનિક ડાયાલિસિસ સેન્ટરનું ઈ લોકાર્પણ કરાયું. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલના હસ્તે ઈ લોકાર્પણ કરાયું. સમારોહમાં સ્થાનિક અગ્રણી પણ ઉપસ્થિત રહ્યા.
वडोदरा वेपारी युवके प्रेमिकाने सगाई पर आपी अनोखी भेट सोना के डायमंड बधा घरेना नहीं पण चांदनो टुकड़ो गिफ्ट में आपवामां आव्यो। हेमाली पटेले मयूर पटेले चांद पर एक एकरनी जमीनी भेट आपी। हेमाली कहूं कि आ बेस्ट गिफ्ट हूँ खरेखर जाने सातमा आसमाने पहुंची गई। अमदावादमां युनिवर्सिटी विस्तारमां भगवानी मूर्तिओनी तस्करी 5 लाखनी भगवानी मूर्तिओ चोरी शख्स फरार 50 थी वधु नंग भगवानी मूर्तिओ भरेल बेग लई तस्करो फरार चोरीनी घटना सीसीटीवीमां कैद युनिवर्सिटी पोलीसे गुनो नोंध्यो छे।